नमस्कार, स्वागत छे आपनू मॉर्निंग 100 માં. આપની સાથે હું છું પ્રિયંકા. કોરોના રસી અંગે સૌથી મોટા સમાચાર ગુજરાત માટે મોટા સમાચાર. ગુજરાતમાં સ્થપાઈ શકે છે રસી સ્ટોરેજ પ્લાન્ટ. મુંદ્રા ખાતે સ્થપાઈ શકે છે પહેલો પ્લાન્ટ. રસી જાળવવા માટે માઇનસ ડિગ્રી તાપમાન જરૂરી. લક્ઝમબર્ગની કંપની લાવી શકે છે પ્લાન્ટ. પીએમ મોદીની સીધી દેખરેખ હેઠળ થશે કામગીરી. પીએમ મોદી કરી શકે છે ટૂંક સમયમાં જાહેરાત. જાન્યુઆરીમાં આવી શકે છે કોરોના રસી. કોરોના વેક્સિનને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું મોટું નિવેદન. જાન્યુઆરીમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ શકે છે. કોઈ પણ સપ્તાહમાં રસીકરણ સંભવ. કહ્યું કોરોનાના ખરાબ તબક્કાનો અંત. ગુજરાતમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા તો વધુ 7 લોકોના મોત થયા. રાજ્યમાં કોરોનાના કુલ 2,36,259 કેસ. કોરોનાથી કુલ 4,241 દર્દીના મોત. અમદાવાદમાં કોરોનાના વધુ 204 કેસ નોંધાયા. 24 કલાકમાં વધુ 4 લોકોના કોરોનાથી મોત. અમદાવાદમાં કોરોનાના કુલ 55,789 કેસ. સુરતમાં કોરોનાના વધુ 150 કેસ નોંધાયા. 24 કલાકમાં કોરોનાથી વધુ 3 દર્દીના મોત. સુરતમાં કોરોનાના કુલ 47,864 કેસ. વડોદરામાં કોરોનાના વધુ 135 કેસ નોંધાયા. વડોદરામાં કોરોનાના કુલ 23,503 કેસ. રાજકોટમાં કોરોનાના વધુ 122 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાના કુલ 19,223 કેસ. અમદાવાદમાં ઘટતો કોરોનાનો કહેર. 55 વૃદ્ધોએ આપી કોરોનાને માત. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ કોરોનાને માત આપી. 80-92 વર્ષના વૃદ્ધોએ કોરોનાને હરાવ્યો. સુરતના એક વેપારીએ 119 દિવસ બાદ કોરોનાને માત આપી. આટલી લાંબી સારવારની ગુજરાતમાં પ્રથમ ઘટના. 90% ફેફસા ડેમેજ થઈ ગયા હતા. 100% ઓક્સિજન પર રખાયા હતા વેપારીને. કોરોના બાદ રાજ્યમાં મ્યુકોર માઇક્રોસિસનો કહેર. વડોદરામાં મ્યુકોર માઇક્રોસિસથી પહેલું મોત. 70 વર્ષીય મહિલાનું સારવારમાં મોત. કોરોના સારવારમાં લાગ્યો હતો ચેપ. મહિલાને નાકમાંથી લોહી નીકળ્યા બાદ મોત થયું. મોઢાનું તાળવું પણ કાળું પડી ગયું હતું. શહેરમાં મ્યુકોર માઇક્રોસિસના 8 કેસ. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આજથી કોરોના સિવાય અન્ય દર્દીઓને પણ સારવાર અપાશે. ઓપીડી અને ઓપરેશનની સેવા પૂર્વવત થશે. ઇમરજન્સી સેવામાં કાર્ડ તથા પોસ્ટમોર્ટમ સેવા હાલ પૂરતી બંધ રહેશે. અમદાવાદમાં સીપી દ્વારા તાજેતરમાં કરાયેલી ક્રાઇમ કોન્ફરન્સ બાદ શહેરમાં પોલીસની કામગીરીમાં પરિવર્તન. 50થી વધુ જાહેરનામાના ભંગના ગુના તેમજ કરફ્યુ ભંગની પણ 50 કરતાં વધારે ફરિયાદ નોંધાઈ. 2018-2019માં અમદાવાદના 6,000 પોલીસ કર્મચારીના મેડિકલ ટેસ્ટમાંથી મળી ચોંકાવનારી માહિતી. અમદાવાદની 70% પોલીસ સ્વસ્થ, જ્યારે 30% બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનેમિયા અને ભગનદળથી પીડિત. 16 સિવિલ અને 286 ખાનગી હોસ્પિટલમાં ફાયર એનઓસી નથી. કોર્પોરેશને કહ્યું 15 દિવસમાં નહીં મેળવે તો દર્દીને દાખલ નહીં કરી શકે. અમદાવાદ ફાયર વિભાગે એનઓસી વિનાની 287 હોસ્પિટલ્સનું લિસ્ટ જાહેર કર્યું. ફાયર વિભાગે તમામને તાકીદે એનઓસી લેવા સૂચના આપી. આગામી દિવસોમાં ઉત્તરાયણ આવી રહી છે, પરંતુ આ વખતે પતંગ ઉત્સવ પર કોરોનાની અસર જોવા મળી. સુરતના પતંગ બજારમાં આ વખતે મંદીનો માહોલ. પતંગ બજારમાં 5% ઘરાકી તો દોરી બજારમાં 20-25% ઘરાકી. સુરતના વેપારીઓને આ વખતે અત્યાર સુધી માત્ર 20% જ ઓર્ડર્સ મળ્યા, તો કેટલીક જગ્યાઓ પર પતંગ બનાવવાના રો મટીરીયલ્સ પણ નથી. આ વખતે સુરતમાં બહારથી ઓર્ડર ન આવતા વેપારીઓ પરેશાન. સુરતના બારડોલી નગરપાલિકા દ્વારા મિલકત કરવેરો બાકી રહેતી દુકાનોને કરાઈ સીલ. અલગ અલગ વિસ્તારની 36 દુકાનોનો મિલકતનો કરવેરો નહીં ભરનાર દુકાનો સીલ. રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો. સિંગતેલના ડબ્બે રૂપિયા 10નો વધારો. ડબ્બાનો ભાવ 2270 થી 2330 પર પહોંચ્યો. ગત અઠવાડિયે વધ્યા હતા 40 રૂપિયા. રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની મોટી આવક. એક રાતમાં 1.25 લાખથી વધુ ગુણીની આવક. ખુલ્લા બજારમાં વેચાણ વધ્યું. ખુલ્લા બજારમાં મળે છે સારા ભાવ. 3 દિવસમાં મગફળીના ભાવમાં 30 રૂપિયાનો વધારો. રાજકોટમાં હાલ 900-1,080 રૂપિયાનો ભાવ છે. ટેકાના ભાવે રિજેક્ટ થયેલી મગફળીનું વેચાણ. રિજેક્ટ થયેલી મગફળીના 1,060 સુધીના ભાવ બોલાયા. ભર શિયાળે શાકભાજીના ભાવ પર અસર. વડોદરામાં બટાકાના ભાવ આસમાને પહોંચ્યા. બટાકાના ભાવ ડબલ થયા. 20 રૂપિયા કિલો બટાકા 40 રૂપિયા થયા. મેથીના ભાવ પણ થયા બમણા. સુરતમાં બટાકાના ભાવ આસમાને પહોંચ્યા. હોલસેલમાં જૂના બટાકાના 15-20 રૂપિયા, નવા બટાકાના 10-15 રૂપિયા ભાવ. કમિશન, મજૂરી અને માર્કેટ ચાર્જથી ભાવ વધ્યા.
બનાસકાંઠામાં લીલી શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં નિરાશા. ખેડૂતો ઘણી બધી શાકભાજી નાખી રહ્યા છે ગૌશાળામાં. ખેતરથી માર્કેટ સુધી પણ શાકભાજી લઈ જવાના રૂપિયા ન મળતા હોવાનો આક્ષેપ. ભાવનગર જિલ્લામાં શિયાળુ સિઝનમાં શાકભાજીનું મોટી માત્રામાં ઉત્પાદન થતા શાકભાજીના ભાવ તળિયે. ખેડૂતોની મહેનત, મોંઘા બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી સહિતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો. ખેડૂતો શાકભાજી પશુઓને ખવડાવી દેવા મજબૂર થયા. કોબીજ, ફ્લાવર, રીંગણા સહિતની જણસોના ભાવ તળિયે પહોંચ્યા. ખેડૂતોને પારાવાર નુકસાન. ગીર સોમનાથના સુત્રાપાડાના 933 ખેડૂતોનું મગફળી વેચવા માટેનું રજીસ્ટ્રેશન બ્લોક થયું. ખેડૂતોએ અપૂરતા દસ્તાવેજ અપલોડ કરતા રજીસ્ટ્રેશન બ્લોક. મગફળી વેચાણ સમયે જ ખેડૂતોને રજીસ્ટ્રેશન બ્લોક થયા અંગે જાણ થઈ વેચાણ માટે ખેડૂતોએ હવે ફરીથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવી પડશે. ડ્રાન્સલી ગામેથી વેચાણ માટે આવેલા ખેડૂતોને વાહન ભાડું માથે પડતા રોષ ફેલાયો. વેપારીઓની મિલીભગતથી હાલાકી થવાનો ખેડૂતોનો આક્ષેપ. બહુચરાજી તાલુકામાં 2 દિવસ વાતાવરણમાં આવેલા પલટાને લઈને કપાસના પાકને ભારે નુકસાન. કપાસમાં જીવાત પડતા ઉત્પાદન પર માઠી અસર. કપાસનું ઉત્પાદન સામાન્ય કરતા 25% જ થાય તેવી ખેડૂતોને ભીતિ. સરકાર દ્વારા યોગ્ય સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ. દેવભૂમિ દ્વારકાના હર્ષદપુર ગામે ખેડૂતે રીંગણાના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું. પાકના યોગ્ય ભાવ ન મળતા રોષે ભરાયેલા ખેડૂતે ટ્રેક્ટર ફેરવ્યું. માર્કેટિંગ યાર્ડમાં રીંગણના ભાવ ઘટીને કિલોના 1 રૂપિયા થઈ ગયા. મહેનતનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. મોરબીના હળવદમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો. ખેડૂતોને પિયત માટે નર્મદા કેનાલમાં પાણી ન પહોંચતા હોબાળો. પાણી ન મળતા શિયાળુ પાક ફેલ જવાની ખેડૂતોને ભીતિ. તાપી જિલ્લાના નદી કોતરા પર બનેલા ચેકડેમ તૂટેલી અવસ્થામાં. ચેકડેમોમાં પાણી સંગ્રહ ન થતા હાલાકી. ખેડૂતોને સિંચાઈ માટે મારવા પડે છે વલખા. માધોના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો જિલ્લા પોલીસ વડા પર ગંભીર આરોપ. માસ્કના દંડની વસૂલાતનો ટાર્ગેટ પૂર્ણ ન થતા 2 PSIની બદલી કર્યાનો આક્ષેપ. કહ્યું દંડ વસૂલાતની સ્થાનિક ચૂંટણી પર અસર પડશે. રાજ્યસભાની ખાલી બેઠકને લઈને પ્રદેશ ભાજપનું નિવેદન. ચૂંટણી ગમે ત્યારે યોજાય, અમે બંને બેઠકો માટે તૈયાર. રાજ્યસભાની ચૂંટણીમાં નીતિન ભારદ્વાજને ટિકિટ મળે તેવી શક્યતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કાર્યકરોની માંગ. અભય ભારદ્વાજના નિધન બાદ ખાલી પડી છે બેઠક. તો રાજ્યસભાની ખાલી બેઠક અંગે અલગ અલગ પરિપત્ર પર કોંગ્રેસની માંગ. ખાલી બેઠકોની ચૂંટણી સાથે કરવાની માંગ. કોંગ્રેસે સંખ્યાબળ વધારવાનો ભાજપ પર આક્ષેપ કર્યો. સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ડખો. સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવ સાવલિયાનું રાજીનામું. પ્રભાવી રાજીવ સાતવ નિષ્ફળ ગયાના આક્ષેપ કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મંત્રી ગણપત વસાવાએ કરી ડાંગ જિલ્લાની મુલાકાત. જિલ્લા સંગઠન તેમજ ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો. દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની તૈયારીઓ. કલ્યાણપુર તાલુકામાં લોકસંપર્ક વધ્યો. પારડી શહેર ભાજપના ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાએ પેજ કમિટીની કામગીરીને લઈને આક્ષેપ કર્યા. ભાજપ શહેર પ્રમુખે તેમને કાર્યાલયમાં બોલાચાલી બાદ લાફા માર્યા હોવાનો આક્ષેપ. પેજ કમિટી કામગીરીમાં વિલંબને કારણે શહેર પ્રમુખે ઉપપ્રમુખ સાથે અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ. આ સાથે ઉપપ્રમુખ જીતેન્દ્ર ઓઝાએ પાર્ટીના હોદ્દા પરથી આપ્યું રાજીનામું. જૂનાગઢ શહેર કોંગ્રેસના હોદ્દેદારોની વરણી. સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ભીખાભાઈ જોશીની હાજરીમાં વરણી. વરણી થતા જ કોંગ્રેસમાં હોદ્દાને લઈને નારાજગી. અમદાવાદ મહિલા કોંગ્રેસની મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તાલીમ શિબિર યોજાઈ. ચૂંટણી લડવા ઇચ્છતી કોંગ્રેસની મહિલાઓને અપાઈ તાલીમ. દિલ્હીથી આવેલી નિષ્ણાતોની ટીમ દ્વારા અપાઈ તાલીમ. અરવલ્લી જિલ્લાની 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મુદત આજે પૂર્ણ. વહીવટી વડા તરીકે TDO અને DDO મૂકવામાં આવશે. જોકે તે કોઈ નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે. જામનગરના ઠેબા ગામે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની બેઠક યોજાઈ. બેઠકમાં કિસાન સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ શામળજીભાઈ પટેલે હાલના આંદોલનને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારું જણાવ્યું. રાજકોટની સીમમાં 25 દિવસથી સિંહના ધામાં. સરદાર રેન્જમાં સિંહના આટાફેરા. ગઈકાલે પડવલાની સીમમાં દેખાયા સિંહ. સિંહના ધામાથી ખેડૂતોમાં ભયનો માહોલ. સાવજનો મુદ્દો જિલ્લા પંચાયતની મળેલી અંતિમ સામાન્ય સભામાં પણ ગુંજ્યો. રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અર્જુન ખાટરિયાએ સામાન્ય સભામાં સાવજ મુદ્દે રજૂઆત કરી હતી. છેલ્લા 1 અઠવાડિયામાં 20 થી પણ વધુ પશુઓનું મારણ થયા હોવાનું સામે આવ્યું. તાત્કાલિક અસરથી ખેડૂતોને પશુઓના મારણ મામલે સહાય ચૂકવવાની માંગ. ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેડૂતોને સિંહ અંગે
સતત માહિતી આપવામાં આવે તેવી પણ માંગ। गीर सोमनाथ में छेल्ला घणा दिवसथी आतंक मचावनार दीपड़ो आखरे पांजरे पुरायो। सूत्रापाड़ा सोळज बरूल पासेथी दीपड़ो पकड़ायो। 11 दिवस पहला बाळकी पर कर्यो हतो हुमलो। अरवलीना बायड गाममां दीपड़ानो आतंक यथावत। जंगल में दीपड़ा पंजाना निशान देखाया। दीपड़ो आसपास में छुपायो होवानी दहशत। दीपड़ा आतंक थी गाम में भयनो माहौल तो दीपड़ो जतो रह्यो होवानुं वन विभागनुं अनुमान। वन विभाग फरी सर्च ऑपरेशन करे तेवी स्थानिकोनी मांग। तो आ तरफ पंचमहाल में दीपड़ा आतंक यथावत। घोगंबा गोया सुंडल में दीपड़ा आतंक। दीपड़ो डूंगर विस्तार में होवानी चर्चा। वहली सवार फोटा वायरल थया। जूनागढ़ मांगरोना खोड़ादा गामे सिंह कूवा में खाबक्यो। खेडूते वन विभाग ने जाण करी। वन विभागे रेस्क्यू करी सिंह ने बहार काढ्यो। नर्मदा नमारिया गाम में वानर पांजरे पुरायो। छेल्ला 6 दिवस में 8-10 लोग पर वनरे हुमलो कर्यो हतो। वानर पांजरे पुराता लोगों ने हाशकारो। बनासकांठा दातीवाड़ा में करंट लगता 11 गायों ना मौत। पशु ने धोवाना मशीन में खराबी होवाने कारणे करंट लाग्यो। एक साथ 11 गायों ना मौत थता तबेला मालिक ने भारी नुकसान। वीडियो कॉन्फरेंस ना माध्यम थी राजकोट एम्स नो उद्घाटन करवामां आव्यु। सीएम ना हस्ते ई लोकार्पण। 50 विद्यार्थियों नी बेच शुरू थई। राजकोट एम्स ना 19 पैकी 4 प्लान ने मळी बांधकाम मंजूरी। 15 प्लान में करवामां आवी रह्या छे सुधारा। बाकी प्लान अंगे हवे लेवाशे निर्णय। आज थी सौराष्ट्र यूनिवर्सिटी में बीजा तबक्का की परीक्षा प्रारंभ। बीए बीबीए बीएससी एलएलबी और बीएसडब्ल्यू सेमेस्टर 5 की जारी बीएससीआईटी एमएससीआईटी और एमबीएम सेमेस्टर 3 सहित कोर्स की परीक्षा। 109 केन्द्र पर 22,524 विद्यार्थियों की परीक्षा। गुजरात यूनिवर्सिटीए ऑनलाइन और ऑफलाइन बंने रीते परीक्षा आपवानी जाहेरात करी। ऑनलाइन परीक्षा में 28,000 विद्यार्थियों रजिस्ट्रेशन करायु। एकाएक 4.5% विद्यार्थियों वध्या। पोस्ट ग्रेजुएशन कोर्स में अभ्यास करता गरीब विद्यार्थियों ने फ्री शिप कार्ड हेठ की स्कॉलरशिप न आता विद्यार्थियों ने भारे मुश्किल। वालीओए गुजरात समाज कल्याण मंत्री ने लेखित में करी रजूआत। ऑल इंडिया काउंसिल फॉर टेक्निकल एजुकेशन संस्थाए जीटीयू की जी पेरी में फूल टाइम पीएचडी कोर्स की मंजूरी आपी। उत्तर गुजरात विद्यार्थियों हवे टेक्निकल एज्युकेशन में जीटीयू की पीएचडी की पदवी मेळवी शकशे। एकम कसोटी योजवा माटे शिक्षण विभाग नो आदेश। धोरण 9-12 नी 5मी एकम कसोटी 28 डिसेम्बर थी 2 जानुआरी सुधी में लेवानो आदेश। ऑक्टोबर अने नवेम्बर नो रहेशे अभ्यासक्रम। 28मी सुधी प्रश्नपत्रों पहोंचाड़वाना रहेशे। जीटीयू ने एसएसआईपी प्रशंसा एवोर्ड सहित कुल 3 एवोर्ड एनायत कराया। प्रशंसा एवोर्ड बेस्ट कोऑर्डिनेटर अने बेस्ट मेंटर तरीके ना एवोर्ड एनायत कराया। अमदावाद सिविल हॉस्पिटल में वर्ग 4 ना कर्मचारियों की हाजरी अंगे विवाद। भूतिया कर्मचारियों देखाड़ी भ्रष्टाचार नो सिविल तंत्र पर आक्षेप। भ्रष्टाचार रोकवा सिविले फरी बायोमेट्रिक हाजरी शुरू करी। सिविल में वर्ग 3 अने 4 ना कर्मचारियों आउटसोर्सिंग एजेंसीओ पासेथी लेवाय छे जेनी सामे करोड़ों रूपियानी कराई छे चुकवणी। चुकवणी में कटकी नो अधिकारियों पर आक्षेप। दाहोद शहर में 13 डिग्री तापमान नोंधाता शहर ठंडी में ठूंठवायु। तो ठंडी में केटलाक लोको मॉर्निंग वॉक और साइक्लिंग करता जोवा मळ्या। तो चानी किटली पर चानी चुस्की साथे लोको ठंडी भगाड़ता जोवा मळ्या। वहेली सवारथी ज धुम्मस भर्या वातावरण वच्चे लोको ठंडी भगाड़ता देखाया। गुजरात में पोर्ट एंड शिपिंग मंत्रालय रो रो और रोपेक्स फेरी सर्विस नवा जलमार्गो की ओळख करी जेनाथी दरियाई मुसाफरी ने नवा आयामों शुरू थई शके। ओखा सोमनाथ दीव पीपावाव दहेज मुंबई कोची गोवा मुंद्रा और मांडवी जलमार्गो की ओळख कराई। साथ ज 6 इंटरनेशनल रूट की ओळख कराई। ऊंझा उमियाधाम खाते आज उजवाशे अतीत संभारना कार्यक्रम। लक्ष्यचंडी महायज्ञ ने एक वर्ष पूर्ण थता उजवणी कराशे। सवारे 9 वागे यज्ञना स्थले की नीज मंदिर सुधी योजाशे नगर यात्रा। गाइडलाइन कराशे पालन। गुजरात 8 जिला में 197 गाम में बुलेट ट्रेन पसार थशे। बुलेट ट्रेन सौप्रथम अमदावाद थी वापी सुधी दौड़ावानी विचारणा। 2023 सुधी में मुंबई सुधी दौड़ती करवानो टार्गेट। आ वर्षे कोरोना महामारी ना पगले कांकरिया कार्निवल नहीं योजाय। कार्निवल रद्द थता 1500 कलाकारों 100 फूड स्टॉल्स ने आर्थिक फटको। આજે આદ્યકવિ નરસિંહ મહેતાની 615મી હારમાળા જયંતી। જો કે મહામારીને પગલે જૂનાગઢમાં તમામ કાર્યક્રમો રદ। નવસારીના ચીખલીમાં 3,66,00,000ના ખર્ચે બનેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ। નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ।
छोटाउदेपुर में आवेला कुसुम तळाव में जंगली वनस्पति उगी निकलता गंदगी और दुर्गंध, चारों तरफ गंदगी और दुर्गंध थी लोग परेशान। मच्छर ने कारण रोगचाळो फैलावानी पण भीति। नगरपालिकाना सत्ताधीशों ने नगरजनों वारंवार अनेक रजूआत करी, जो कि वहीवटी मंजूरी न मळे त्यां सुधी कंई ज न थई शके तेवो तंत्रनो जवाब। वेलकम बैक। गढ़ा मंदिर में सत्ता नो विवाद हवे गांधीनगर पहुंचो। एसपी स्वामी कमलम पहुंचा, प्रदेश अध्यक्ष पाटिल साथे मुलाकात करी, मंदिर नो विवाद पूर्ण करवा रजूआत करी। गढ़ा मंदिर सत्ता विवाद में वधु एक वीडियो वायरल, डीवायएसपी नकुम साथे संवाद नो वीडियो। सत्संग महासभा ना अध्यक्ष नवतम स्वामी और डीवायएसपी साथे नी बातचीत। डीवायएसपी नकुमे कहू, चिंता न करो, मैं बधु ज पार पाड़ी दीधु छे। गढ़ा मंदिर में सत्ता नो विवाद वकर्यो, सूरत में हरिभक्तोए डीवायएसपी नकुम सामे कार्यवाही की मांग करी। हरिभक्तोए कलेक्टर कचेरी पहुंची डीवायएसपी नकुम ने सस्पेंड करवानी मांग करी। सूरत में 50 वर्षीय वकील आदम जरंग नो आपघात, आर्थिक संकड़ामण ने कारण आपघात करयानी चर्चा। सूरत कोर्ट में रेग्युलर करता हता प्रेक्टिस। अमदावादना विशाला हाईराइज बिल्डिंग में 14 माळेथी शिक्षके झंपलाव्यू, आत्महत्यानुं कारण अकबंध, सवारे जिम में गया बाद जिम मांथी पड़तुं मूक्यू। शिक्षक पार्थ डांग छेल्ला केटलाक समयथी डिप्रेशन में होवानुं सामे आव्युं, केटलाक समयथी मनोवैज्ञानिकनी ट्रीटमेंट लेता होवानुं पण खुल्युं। शहेरना धरणीधर विस्तार में वसवाट करता पार्थ डांग ट्यूशन क्लासेस चलावता हता। विशाला पासे आवेली हाईराइज बिल्डिंग परथी छलांग लगावानी घटना सीसीटीवी में कैद थई। सूरत में सगा पुत्रए करी पितानी हत्या, घर कंकास में पुत्रए पितानी हत्या करी, चप्पाना घा मारी पितानी हत्या कराई, पुलिसे आरोपीनी करी धरपकड़। भावनगर शहर में 24 कलाक में 3 हत्याना बनाव, रेलवे कॉलोनी पासे मोड़ी रात्रे 27 वर्षीय युवक की हत्या। भावनगर ना कुंभारवाड़ा में एक युवान पर तीक्ष्ण हथियार वड़े करायो हुमलो, सामान्य बाबते अन्य एक युवके हुमलो कर्यो, घायल युवक ने सारवार अर्थे हॉस्पिटल खसेड़ायो, हुमलो करनार युवक फरार थयो। मोरबीना खाटकीवास में बाइक काढ़वा बाबते बे परिवार वच्चे थई बोलाचाली, साम सामे फायरिंग में बे व्यक्तिना घटनास्थले ज मौत निपजा, पुलिस नो चांपतो बंदोबस्त। फायरिंग में अन्य 5 गंभीर इजाग्रस्तों ने सारवार माटे खसेड़ाया, बनावनी गंभीरता ने लेने सिविल हॉस्पिटल अने खाटकीवास विस्तार में पुलिस नो काफलो खड़की देवायो। मोरबी में फायरिंग में मृत्यु पामेला इमरान मेमन की अंतिम यात्रा निकली, अंतिम यात्रा में उच्च पुलिस अधिकारियों नो काफलो रह्यो हाजर, तंगदिली न सर्जाय ते हेतु थी चुस्त पुलिस बंदोबस्त। राजकोट ना जेतपुर में भादर केनाल माथी एक प्रौढ़ नो मृतदेह मळी आव्यो, जेतपुर नगरपालिका तेमज स्थानिकोए मृतदेह ने बहार काढ्यो, मृतदेह ने पीएम माटे खसेड़ायो। अमदावादना खोखरा पुलिस स्टेशन में कोंस्टेबल ने फरज मौकूफ करवामां आव्यो, मास्क पहेरवा बाबते एक युवक ने मार मार्यो हतो, घटना बाद वीडियो वायरल थता सस्पेंड करायो। सूरत में योगीचौक विस्तार में 2 स्पा संचालकोए एकबीजानी दुकान में तोड़फोड़ करी, धंधानी स्पर्धा ने कारण बंने वच्चे चाली रह्यो हतो झगड़ो, सरथाणा पुलिसे करी कार्यवाही। सूरत ना ओलपाड़ना कुर्सद में मोड़ी रात्रिए तस्करोए वाहनों ने निशान बनाव्या, कार पिकअप बोलेरो सहित 5 वाहनों ना कांच तोड़ी 10,000 नी रोकड़ तेमज साउंड सिस्टम नी चोरी करी। सुरेन्द्रनगर ना लींबड़ी में धोड़ा दिवसे इलेक्ट्रॉनिक्स नी दुकान में चोरी, 3 महिलाओं ग्राहक ना स्वांग में आवी अने पानी नी मोटर चोरी गई, तमाम घटना सीसीटीवी कैमरा में कैद। सूरत ना पीआई कुलदीप गढ़वी ना घर में चोरी, तस्करो 1.32 लाख नी मता चोरी ने फरार था, चोरो घर नी बहार लागे सीसीटीवी में कैद थया। वडोदरा में रात्रि कर्फ्यू छता तस्करो बिंदास जोवा मळ्या, तस्करोए कर्फ्यू दरमियान करी चोरी, शहर ना कोटा विस्तार में 6 दुकानों ना ताळा तूट्या, चोरी करता तस्करो सीसीटीवी में कैद थया। મહેસાણાના દેવરાસણા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરી, અંદાજે 10 લાખ રૂપિયાના સોના ચાંદીના આભૂષણની કરાઈ ચોરી, ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। સુરતના કામરેજમાં પીએસઆઈને કાર ચાલકે ટક્કર મારતા પીએસઆઈ ઇજાગ્રસ્ત, વલથાણ નહેર પાસે નેશનલ હાઈવે પર માસ્ક વગર કાર ચલાવનારને રોકતા ટક્કર મારી। મહીસાગર જિલ્લાના વડાગામ અને સિમલી ટીંબામાં સફેદ પથ્થરોની ચોરી, સરકારી પડતર જમીનમાંથી પથ્થરોની ચોરી થવાનો વીડિયો વાયરલ, જિલ્લા ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં। સુરતના પુના વિસ્તારમાં રવિવારી બજારમાં એક મહિલા પર્સની ચોરી કરતી ઝડપાઈ, મહિલાએ 100 નંબરમાં ફોન કરતા પોલીસ તાત્કાલિક દોડી આવી, ચોર મહિલાની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો। અમદાવાદમાં ઓઢવ પોલીસ સામે દારૂની ખાલી બોટલ્સ પડી હોવાનો વીડિયો વાયરલ થયો, બ્રિજની નીચે દારૂની ખાલી બોટલ પડેલી હોવાનો વીડિયો વાયરલ, વીડિયો ક્યાંનો હોવાની કોઈ પુષ્ટિ નહીં। ધોરાજીમાંથી 9.65 ગ્રામ હેરોઇન સાથે એક પકડાયો, કુલ 96,500 ની કિંમતનું હેરોઇન ઝડપાયું, પાલવાડ વિસ્તારમાં એસઓજીએ કરી કાર્યવાહી।
वडोदरा सरकारी योजनाओं में एजेंट राज मां वात्सल्य अमृतम कार्ड कढ़ावा एजेंट सक्रिय थया एजेंटोना स्टिंग ऑपरेशन में चौंकावनारो खुलासा बोगस कार्ड कढ़ावी आपता एजेंटो कैमरा में कैद थया एजेंट थी लई अधिकारियों सुधी पहुंचे छे रूपया नर्मदा भवन कचेरी खाते एजेंटो नो अडिंगो क्राइम ब्रांच की कार्यवाही छता एजेंटो बेखौफ बनासकांठा काणोदर गाम में बायोडीजल झड़पायु पुरवठा विभागे 4,49,000 रूपया की किमत 82 लीटर बायोडीजल झड़पी पाड़ी सुरेन्द्रनगर में ड्रोन की मदद की लींबड़ी उघल लियाद गामे थी खनिज चोरी झड़पाई ड्रोन सर्वेलेंस दरमियान खनिज चोरी झड़पी पुलिस 28 लाख नो मुद्दा माल जप्त करो दाहोद में अकस्मात मामले होबाड़ो ट्रक और रिक्शा वच्चे अकस्मात में 2 युवतियों मौत थया परिवारे वड़तर की मांग साथ चक्काजाम करो टोड़ाए पुलिस पर करो पत्थरमारो अमदावाद में सोला ब्रिज पर एक वाहने ब्रेक मारता 5 कार एकबीजा की साथ अथड़ाई अकस्मात ने पगले ब्रिज पर ट्राफिक जाम घटना में कोई जानहानि नहीं अमदावाद में डंपर की अड़फेटे एक व्यक्ति नो मौत शहर ना भुयंगदेव 4 रस्ता पास की घटना पुलिस गुनो नोधी वधु तपास हाथ धरी रिक्शा चालके बाड़क ने लीधो अड़फेटे बाड़क ने सामान्य इजा पहुंची घटना सीसीटीवी में कैद थी મોરબીના લુટાવદર પાસે ટ્રક અને ટ્રેલર સામ સામે ટકરાતા અકસ્માત થયો અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત થયું મૃતકના ભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ સાબરકાંઠાના વિજયનગરમાં 2 બાઇક વચ્ચે અકસ્માત દુર્ઘટનામાં 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત જ્યારે 2 યુવાનો ઇજાગ્રસ્ત થયા મધ્યપ્રદેશમાં અકસ્માત સીસીટીવીમાં કેદ થયો ક્ષણ ઘરમાં 5 લોકોના મોત થયા ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થયો અકસ્માત ટેન્કરની પાછળથી અથડાઈ કાર ઝડપથી આવતી કાર ટેન્કરને અથડાતા સર્જાયો અકસ્માત બેંગલુરુનો પરિવાર હતો કારમાં સવાર કારની ટક્કરથી ટેન્કર પણ આગળ ધકેલાયું 3 મહિલા અને 2 પુરુષના મોત થયા સતત 27મા દિવસે પણ ખેડૂતોનું આંદોલન યથાવત દિલ્હીના સિંઘુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો કેન્દ્ર સરકારે ફરી વાતચીત માટે પ્રસ્તાવ મોકલ્યો દિલ્હીમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કૃષિ ભવન ખાતે કિસાન બિલના વિરોધમાં પ્રદર્શન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અપાઈ પંજાબના અમૃતસર શહેરમાં કિસાન યુનિયન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ આંદોલનમાં અત્યાર સુધી 30થી વધુ ખેડૂતોના મોત ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગાઢ ધુમ્મસ ઠંડી સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો દિલ્હીના લોધી રોડ પર ન્યૂનતમ તાપમાન 3.3 ડિગ્રી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શેલ્ટર હોમની મુલાકાત કરી રસ્તા પર સૂતા લોકો માટે શેલ્ટર હોમ બનાવાયા સીએમ યોગીએ મુલાકાત લઈ સુવિધાઓનું કર્યું નિરીક્ષણ મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન અને કરફ્યુ નહીં લાગે 6 માસ સુધી માસ્ક અનિવાર્ય રહેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેરાત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું નવા વર્ષની ઉજવણી કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખજો હાલ કોરોના સંક્રમણ કાબૂમાં છે પરંતુ હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં નથી આવી ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની દુષ્કર્મ કેસમાં પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ આસામના ગુવાહાટીમાં ક્રિસમસની તૈયારીઓ શરૂ કરાઈ શહેરના શોપિંગ મોલ અને રસ્તાઓ પર ક્રિસમસની ધૂમ માર્ગો પર ક્રિસમસ ટ્રી લગાવવામાં આવ્યા 25 ડિસેમ્બરે કરાશે ક્રિસમસની ઉજવણી બેંગલુરુમાં ક્રિસમસને લઈને ક્રિસમસ કેક શોનું આયોજન સુગર સ્કલ્પ એકેડેમી દ્વારા અલગ અલગ પ્રકારની કેક બનાવાઈ ક્રિસમસની તૈયારીના ભાગરૂપે કોરોના પ્રાણીઓ અને જનજાગૃતિની થીમ પર કેક બનાવાઈ બ્રિટનથી આવતી જતી ફ્લાઇટ પર ભારતમાં પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે ભારત સરકારનો નિર્ણય છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 24,337 નવા કેસ નોંધાયા 333 દર્દીઓના મોત થયા દેશમાં કોરોનાના કુલ 1,55,000થી વધુ કેસ 1,45,810 દર્દીના મોત મહારાષ્ટ્રમાં કોરોનાના 62,743 એક્ટિવ કેસ અત્યાર સુધીમાં 48,000થી વધુ લોકોના મોત